यात्राळुओमां रोष સામે આવ્યો છે. ફિટનેસ 30 ના મળતા યાત્રાળુઓમાં રોષ ફેલાયેલો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ 30 લેવા માટે યાત્રાળુઓ ઉમટ્યા. સિવિલમાં ફિટનેસ 30 ની કામગીરી મોકૂફ કરાતા રોષ જોવા મળ્યો. કામગીરી અંગે તંત્રએ યાત્રાળુઓને નથી આપી કોઈ માહિતી. સરથાણ, વરાછા, પર્વત પાટિયાથી લોકો સિવિલમાં ઉમટ્યા છે. કામ ધંધો છોડીને આવેલા લોકોને ધક્કો થતા રોષ વ્યાપ્યો છે. अमरनाथ यात्रीओ माटे नवी सिविल हॉस्पिटल में फिटनेस जे सर्टी छे ते आथी आपवानी शुरुआत करवामां आवनार हती. जो के मोड़ी सांजे क्यांक ने क्यांक तंत्र द्वारा आ जे फिटनेस सर्टीनो जे कार्यक्रम हतो ते रद्द करी देवामां आव्यो हतो. जेनी जे जाण छे ते स्थानिक लोकोने करवामां आवी न हती, जेने कारणे आ तमाम एवा लोको छे जेओ अमरनाथ जवाना छे. जो के आजे वहेली सवारथी ज पोतानो जे कामधंधो छे ते छोड़ीने फिटनेस सर्टी माटे सिविल हॉस्पिटलमां अहीं आवी पहोंच्या हता. जो के तंत्र द्वारा कोईपण प्रकारनी जे जाण छे ते आ तमाम लोकोने करवामां आवी न हती, जेने कारणे जे लोको छे ते लोकोमां रोषनी લાગણી જોવા મળી રહી છે. જી, ક્યાંથી આવો છો અને શા માટે સિવિલ આવ્યા? હું સર્ટિફિકેટ રજીસ્ટ્રેશન માટે આવેલો છું. હું ઉધનાથી આવું છું. આજે આજે અત્યારે બંધ છે, મોકૂફ રાખેલું છે. કોઈ જાણ કરવામાં નથી આવેલી, પણ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે આજે મોકૂફ રાખેલું છે. અમે પર્વત પાટિયાથી આવું છું. અહીંયા આવ્યો સિવિલમાં ત્યારે ખબર પડી કે ભાઈ આજે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું નક્કી નથી કરેલું, મોકૂફ રાખેલું છે. તો અમે ખાલી ખોટા ધર્મના ધક્કા થયા છે. તો તંત્રએ આગળથી કોઈ જાણકારી આપેલી નહીં કે ભાઈ કોઈને ફિટનેસ સર્ટી માટે આવવું નહીં. તો અમે ખાલી ખોટા ધર્મ ધક્કા ખાવા અહીંયા આવી પહોંચ્યા છીએ. અમે અમરનાથ જઈ રહ્યા છીએ. અમે પર્વત પાટિયાથી આવ્યા છીએ અને ફિટનેસ ફોર્મ ભરવા માટે સિવિલમાં આવ્યા હતા, પણ અહીંયાથી અમને કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી અને ના પાડવામાં આવ્યું છે કે હજી શરૂ થયું નથી. જે રીતે ખ્યાલ હતો કે આજે સવારે એનું રિપોર્ટ જે મળવાનો છે, બરાબર, પણ અત્યારે અહીંયા કોઈ મતલબ એવું કોઈ વસ્તુ છે જ નહીં, ખ્યાલ આવતો નથી. એમ પહેલાં તો બે ત્રણ વખત બધા ધક્કા ખવડાવ્યા કે ત્યાં છે ત્યાં છે, અને અત્યારે જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે એમ કહે છે કે ભાઈ અત્યારે મોકૂફ રાખ્યું છે, એવું બધું છે. વહેલી તકે આ બધું પ્રશ્ન ફોર્મ ભરાઈ જાય તો અમારે કામ વ્યવસ્થિત થઈ જાય. જી, આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં ઉપસ્થિત છે. મહત્વની વાત છે કે તંત્રના વાકે જે લોકો છે તે નોકરી ધંધો છોડીને સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક પોતાનું જે ફિટનેસ સર્ટી છે તે મળી જાય તેવી આશા લઈને આવ્યા હતા. જો કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો જે જાણકારી છે તે આ તમામ લોકોને આપવામાં આવી ન હતી, જેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ નહીં આપતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે